અગત્યના સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાંથી. ભાવનગરમાં કોરોના પોઝિટિવ પ્રથમ કેસનું મોત થયું છે. ભાવનગરના પરા વિસ્તારમાં રહેતા હાજી કબ્દુલ અલી અલીભાઈ શેખ, જેની ઉંમર વર્ષ 70, કે જેમનું કોરોના પ્રથમ પોઝિટિવ કેસ અને તેમનું મોત થયું છે. તેઓ 6 માર્ચના રોજ દિલ્હી ગયા હતા અને 8 માર્ચના રોજ પરત આવ્યા હતા, જેથી તેઓ 14 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાં હતા. તે દરમિયાન તેમને વધુ લક્ષણો દેખાતા તેઓ ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને હૃદયની બીમારી પણ હતી. હાલ તો આઈસીયુમાં સારવાર દરમિયાન તેમનું ગઈકાલે સાંજે મોત નીપજ્યું છે. હાલ તો ભાવનગરમાં કોરોના પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તંત્ર વધુ એલર્ટ બન્યું છે. કોરોનાથી મોત થયું છે, જેના કારણે એરિયાને તંત્ર દ્વારા હાલ તો સીલ કરવામાં આવ્યું છે. શહેરના કરચલિયાપરા વિસ્તારને મનપાએ સીલ કર્યું છે. કોરોનાના કારણે આજે કરચલિયાપરા વિસ્તારના એક વૃદ્ધનું મોત થયું છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવ પ્રથમ કેસ કે જેનું મોત થયું છે. ભાવનગરના પરા વિસ્તારમાં રહેતા હાજી કબ્દુલ અલીભાઈ શેખ, કે જે 70 વર્ષના હોય, તેમનું મોત થયું છે. 6 માર્ચના રોજ તેઓ દિલ્હી ગયા હતા, 8 માર્ચના રોજ પરત આવ્યા. 14 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાં હતા. તે દરમિયાન વધુ લક્ષણો દેખાતા તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદયની બીમારી પણ હતી. હાલ તો આઈસીયુમાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે મોત નીપજ્યું છે. આ સાથે જ ભાવનગર કોરોના પોઝિટિવના પ્રથમ કેસનું મોત નોંધાયું છે. હિતેશ નાથાણી, જીટીવી ન્યૂઝ, ભાવનગર. ભાવનગર ખાતે કોરોના પોઝિટિવનું એક અવસાન નોંધાયેલું છે. સદર ઇસમ શ્રી હાજી કબ્દુલ અરીમ અલીભાઈ શેખ, તેમની 70 વર્ષની ઉંમર હતી અને સાંઢિયાવાડ જોગીવાડની ટાંકી ઇન્ડિયા હાઉસ ખાતે ભાવનગરમાં તેઓ રહેતા હતા. તેમની 6 તારીખે દિલ્હીની વિઝિટ હતી અને 8 તારીખે તેઓ પાછા દિલ્હીથી આવેલા હતા. તેમની કોઈ ફોરેન ટ્રાવેલની હિસ્ટ્રી હતી નહીં. તેમ છતાં તેમને અમારી મેડિકલ ટીમને જ્યારે ક્વોરન્ટાઇન માટે પૂછવામાં આવેલું, એમને કોઈ લક્ષણો દેખાતા હતા. મૂળભૂત રૂપે એમના સગાવાળાઓને પૂછતા એમનું હૃદય છે લગભગ 25% જ કામ કરતું હતું. 70 વર્ષની ઉંમરના કિસમ હતા એટલે એમને થોડા લક્ષણો દેખાયા એટલે તકલીફ પડી હતી, તો આપણા ડૉક્ટરને મેડિકલ ટીમને કહ્યું હતું અને મેડિકલ ટીમે એમને લગભગ 22 તારીખે ક્વોરન્ટાઇનમાં રહેવા માટે સમજ કરેલી હતી. નોર્મલી આપણે કોરોના માટે કહીએ છીએ કે ક્વોરન્ટાઇનનો પીરિયડ છે 8 તારીખે એમની દિલ્હીની વિઝિટ પછી ભાવનગરમાં આવી ગયા હતા. તે સંજોગોમાં નોર્મલી આપણે એમનો દિવસ ક્વોરન્ટાઇન પીરિયડ 14 દિવસનો ગણીએ છીએ, એટલે એ પીરિયડ પણ પૂરો થઈ જવો ગણી શકાય. ત્યારબાદ પણ એમના લક્ષણો હતા એટલે આપણે એમને ક્વોરન્ટાઇનમાં સ્ટ્રિક્ટલી રહેવાની સૂચના આપેલી હતી. ત્યારબાદ તેમને પોતાને અનઇઝીનેસ જેવા લક્ષણો જણાતા તેમણે સરટી હોસ્પિટલની અંદર સાથે દાખલ થયેલા હતા અને ત્યાં ગઈકાલે આઈસીયુમાં હતા. ત્યારબાદ એમનું સિમ્ટોમેટિકલી સેમ્પલ લેવામાં આવેલું અને જેનું રાતના મોડી રાત્રે સરટી હોસ્પિટલની એમના માઇક્રોલોજી ડિપાર્ટમેન્ટની સમગ્ર ટીમે પૂરતો સહકાર આપેલો છે. મોડી રાતે ફરીથી બેચ રન કરી અને એમના સેમ્પલનું પ્રોસેસિંગ કરેલું, જે આજ સવારે લગભગ 10:30 ના સુમારે પોઝિટિવ જાહેર થયેલ છે. આ ભાવનગરનું એ રીતે પ્રથમ દિવસ.